અમદાવાદના પિરાણા બ્લાસ્ટ કેસમાં એનજીટી આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરશે સર્કિટ હાઉસ ખાતે સવારે અગિયાર કલાકે સુનાવણી હાથ ધરાશે મહત્વનું છે કે ચાર સપ્ટેમ્બરના રોજ પિરાણા પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો અને બાર લોકોના મોત નીપજ્યા હતા જ્યારે દસ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા મહત્વનું છે કે અગ્નિકાંડની આ ઘટના બાદ એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે લાલ આંખ કરતા મોટી કાર્યવાહી કરી છે ફેક્ટરીના માલિકને રૂપિયા પાંચ કરોડનો દંડ ફટકારી કલેક્ટર કચેરીમાં રૂપિયા જમા કરાવવા અંગે નિર્દેશ કર્યો છે જો ફેક્ટરીનો માલિક રૂપિયા જમા ન કરાવે તો સરકાર ફેક્ટરીના માલિકની મિલકત જપ્ત કરે તે દિશામાં એનજીટીએ નિર્દેશ કર્યા છે આ ઉપરાંત મૃતકના પરિવારજનોને પંદર લાખનું વળતર આપવા તથા ઇજાગ્રસ્ત પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવા માટે પણ આદેશ થયા છે આ સિવાય ફેક્ટરી ગેરકાયદે યાલી તે માટે એસ્ટેટના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવતા નારોલ પોલીસે રેવાભાઈ સ્ટ્રીટના માલિક પ્રદીપ ભરવાડ નાનુભા સ્ટ્રીટના માલિક નાનુ ભરવાડ તથા સાહેલ એન્ટરપ્રાઇઝના માલિક હેત સુતરિયા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે આ કેસમાં નિવૃત્ત હાઇકોર્ટના છ જજની તપાસ સમિતિ પણ બની છે જે બે મહિનામાં પોતાનો રિપોર્ટ ટ્રિબ્યુનલ સમક્ષ સોંપશે